સરહદી સુઈગામ તાલુકામાં બનાવાયેલી કેનાલોની ગુણવત્તા હલકી હોય છાસવારે કેનાલો તૂટવાની ઘટનાઓ બનતી રહી છે. ત્યારે મંગળવારે વહેલી સવારે સુઈગામ તાલુકાના દેવપુરાની સીમમાં વધુ એક કેનાલ તૂટતા કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતા ખેતર બેટમાં ફેરવાઈ ગયો હતો, જેના લીધે 7 એકર જેટલી જમીનમાં કેળસમાં પાણી ભરાતા પાકનો સફાયો થઈ ગયો છે. મંગળવારે વહેલી સવારે દેવપુરાની સીમમાંથી પસાર થતી સુઈગામ માઇનોર એક કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડતા ખેડૂત પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ રાજપૂતના ખેતરના સર્વે નંબર 472માં કેનાલનું પાણી ભરાઈ જતાં ખેતર બેટમાં ફેરવાઈ ગયું હતું. ખેતરમાં ભરાયેલા કેડસમાં પાણીમાં વાવેતર કરેલ મગ, અડદ અને જુવારનો સફાયો થતાં જ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. 6 કિલોમીટર લાંબી કેનાલ લેવલના અભાવે 3 વર્ષ થયા છતાં જ પિયત કરી શક્યા નથી. બેનમ ડિસ્ટ્રિક્ટથી આ માઇનોર કેનાલમાં 1 કિલોમીટર જ પાણી પહોંચે છે, ત્યારે પુષ્કળ પાણી છોડી દેતા કેનાલ તૂટી જતાં 7 એકરમાં નુકસાન થયું છે. વાંકજીભાઈ ચૌધરી, S9 ન્યૂઝ, થરાદ.